नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 7 विषय संस्कृत द्वितीय सत्र स्वाध्याय पोथी में એમાં છે પાઠ યોજક તત્ર દુર્લભ। આપણે આગળના પાઠમાં પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન 8 સુધી આપણે ભણી ગયા, બરાબર ને? તો હવે આપણે આગળના પાઠમાં, આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીએ આ સ્વાધ્યાયપોથીમાં ફરજિયાતપણે લખ્યું હશે, હોમવર્ક કમ્પ્લીટ કર્યું હશે। તો હવે પ્રશ્ન 9 થી આપણે આગળ શરૂઆત કરીએ। આગળ પ્રશ્ન 9, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। એમાં પહેલું છે ઊંષ્ટ્રઃ સ્વભાવેન કિદૃશઃ અસ્તિ, એટલે કે ઊંટ સ્વભાવે કેવો છે? તેનો જવાબ છે ઊંષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, એટલે કે ઊંટ સ્વભાવે વાકો છે। આગળ જોઈશું, બીજું છે ઊંષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરિ કમ પશ્યતિ, એટલે કે ઊંટે વૃક્ષ ઉપર કોને જોયું? તો જવાબ છે ઊંષ્ટ્રસ્ય વૃક્ષસ્ય ઉપરિ એકમ શુકમ પશ્યતિ, એટલે ઊંટે વૃક્ષ ઉપર એક પોપટને જોયો। ત્રીજું, ઊંષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ, એટલે ઊંટ પોપટને શું કહે છે? એનો જવાબ છે ઊંષ્ટ્રઃ શુકમ કથયતિ હે શુકઃ તવ ચક્ષુ વક્રા અસ્તિ। જવાબ છે એનો કે ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ વાકી છે। આગળ ચોથું છે કશ્ય પૂછમ વક્રમ અસ્તિ, કોની પૂછ વાકી હોય છે? તેનો જવાબ છે અહીંયા કુકુરસ્ય પૂછમ વક્રમ અસ્તિ, કૂતરાની પૂંછડી વાંકી હોય છે। આગળ પાંચમું, કહ મનુષ્યવાણી વક્તુ શક્નોતિ કસ્ય ગ્રીવા વક્રા, તેનો જવાબ આવે છે એટલે કે કોની મનુષ્યવાણી બોલી શકે છે અને કોની ગરદન એટલે ડોક વાકી છે? તેનો જવાબ છે શુકસ્ય મનુષ્યવાણી વક્તુ શક્નોતિ, એટલે કે પોપટ મનુષ્યની ભાષા બોલી શકે છે। બકસ્ય ગ્રીવા વક્રા, બતકની ડોક એટલે કે બગલાની ડોક વાકી હોય છે। છઠ્ઠું, કહ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ, કોણ રણ પ્રદેશનો રાજા છે? તેનો જવાબ છે ઊંષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ, ઊંટ રણ પ્રદેશનો રાજા છે। આગળ સાતમું, કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, કોની સ્વામી ભક્તિ પ્રચલિત છે એટલે માલિક પ્રત્યે વફાદાર, વફાદારી કોની છે? તેનો જવાબ છે કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, એટલે કૂતરાની સ્વામી ભક્તિ એટલે માલિક પ્રત્યેની વફાદારી પ્રચલિત છે। આગળ આવે છે પ્રશ્ન 10, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। તો પહેલું છે કોણ સ્વભાવે વાંકું છે, તેનો જવાબ છે ઊંટ સ્વભાવે વાંકું છે। બીજું, ઊંટ હંમેશા શું જુએ છે, તેનો જવાબ છે ઊંટ હંમેશા બીજાના દોષ જુએ છે। ત્રીજું, ઊંટ પોપટને ક્યાં જુએ છે, ઊંટ પોપટને રસ્તામાં એક ઝાડ ઉપર જુએ છે। ચોથું, પોપટની ચાંચ કેવી છે, તો જવાબ આવે પોપટની ચાંચ વાકી છે। પાંચમું,
કૂતરો શા માટે લજ્જા અનુભવે છે, એટલે કે શરમ અનુભવે છે? તો એનો જવાબમાં આવશે ઊંટ. કૂતરાને કહે છે કે હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. ત્યારે કૂતરાને લજ્જા અનુભવે છે. આ જવાબ મોટો છે તો આવી રીતે અહીંથી લખવાનું શરૂઆત કરજો અને નાના અક્ષર સુંદર અક્ષરથી લખજો. છઠ્ઠું, ઊંટનું સ્વાસ્થ્ય કેવું છે? તેનો જવાબ છે ઊંટનું સ્વાસ્થ્ય સારું છે. સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, આપણે તબિયત એની. સાતમું, શિયાળ પોપટ વિશે શું કહે છે? આ પણ જવાબ મોટો છે તો અહીંથી ઉપરથી લખવાનું શરૂઆત કરજો. તેનો જવાબ છે શિયાળ કહે છે, હે પોપટ, કે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. શિયાળ કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્ય એટલે કે માણસ જેવું બોલી શકે છે. આઠમું, શિયાળ કૂતરાને વિશે શું કહે છે? આ પણ જવાબ મોટો છે તો આપણે અહીંયા ઉપરથી શરૂઆત કરજો. શિયાળ કૂતરા વિશે કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. નવમું, શિયાળ બગલાની ડોક વિશે શું કહે છે? તો શિયાળ કહે છે કે બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રતાપણું પ્રસિદ્ધ છે. પછી આગળ જોઈશું પ્રશ્ન 11 છે, જેમાં નીચેના વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. અહીંયા આપણને ગુજરાતી વાક્યો આપ્યા છે જેનો આપણે અહીં સંસ્કૃતમાં અનુવાદ કરવાનું રહેશે. તેમાં શરૂઆત કરીએ, એમાં પહેલું છે એક ઊંટ છે, એનું સંસ્કૃતમાં થશે એકઃ ઉંષ્ટ્રઃ અસ્તિ. બીજું, એક વાર તે જંગલમાં ફરે છે, તેનો જવાબ આવશે એકદા સહ વને અટતી. અટતી એટલે ફરવું. ત્રીજું છે ઊંટ હસે છે આગળ ચાલે છે. ઉંષ્ટ્રઃ હસ્તિ અગ્રે ચલતી, અગ્રે એટલે આગળ. ચોથું, હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. જવાબ જોઈશું હે કુકુરમ તવ પૂંછમ વક્રમ અસ્તિ. આગળ પાંચમું જોઈશું, હે ઊંટ ભાઈ કેમ છો, તેનું સંસ્કૃતમાં થશે ઊંટ્રઃ ભ્રાતઃ. ભ્રાતઃ એટલે ભાઈ. કથમ અસ્તિ, કથમ એટલે કેમ, અસ્તિ એટલે છો. ઊંષ્ટ્રઃ ભ્રાતઃ કથમ અસ્તિ. આગળ છઠ્ઠું, કશું જ નકામું નથી, તેનું સંસ્કૃતમાં થશે કિમપિ નિરર્થકમ નાસ્તિ. સાતમું, તે બાબતમાં યોજક દુર્લભ હોય છે, તેનું થશે યોજક અસ્ત્ર દુર્લભ. આગળ પ્રશ્ન 12, નીચેના ગર્ધખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. અહીંયા જે આપણને આપ્યું છે સંસ્કૃતનું, જેનો આપણે અહીંયા ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તેમાં પહેલું છે તો આપણે એનું ડાયરેક્ટ અનુવાદ જોઈશું. સંસ્કૃતમાં તો મેં જ્યારે બુક ચલાવી હતી ત્યારે કીધું હતું, તેનું ગુજરાતી જોઈશું. રસ્તામાં એક બગલો મળે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે તમારી ડોક વાંકી છે. બગલો ઊંટ તરફ જોતો પણ નથી, રસ્તામાં શિયાળ મળે છે. આગળ બીજું જોઈશું, રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કૂતરો લાજ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે. આગળ છે એનું જોઈશું ગુજરાતી, બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રતાપણું પ્રસિદ્ધ છે. તમારા પણ બધા જ અંગો વાંકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો કંઈ ને કંઈ ઉદ્દેશ હોય
છે. આગળ પ્રશ્ન 3 જોઈશું. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણમાં અહીં આપ્યું છે વિરાજઃ કૃશઃ, તો અહીંયા આપણને શક્તિમાન આપ્યું છે, તો આપણે અહીંયા લખીશું ઉદાહરણ પ્રમાણે કિંતુ શક્તિમાન અસ્તિ. તો એવી જ રીતે અહીંયા આપેલું છે અમિતા શિશુ, અહીંયા આપ્યું છે નિર્ભયા, તો આપણે અહીંયા વાક્ય ઉદાહરણ પ્રમાણે બનાવીશું. તો અહીંયા કિંતુ છે તો અહીંયા કિંતુ મૂકીશું, કિંતુ પછી અહીંયાથી અહીંયા મૂકીશું નિર્ભયા, પછી અહીંયાથી મૂકીશું અસ્તિ. કિંતુ નિર્ભયા અસ્તિ. બીજું છે નિમ વૃક્ષ તિક્ત, અહીં છે ગુણકારી, તો અહીંયા લખીશું કિંતુ ગુણકારી અસ્તિ. ત્રીજું છે રુગ્ણાલય લઘુ, કિંતુ સ્વચ્છ અસ્તિ. ચોથું છે પર્વત દૂરે, કિંતુ રમણીય અસ્તિ. કોકિલ કૃષ્ણ, કિંતુ મધુરભાષી અસ્તિ. કૃષ્ણ એટલે અવાજ. આગળ જોઈશું પ્રશ્ન 14. ઉદાહરણ મુજબ વિધાન બનાવો. તો એમાં પહેલું છે ઉદાહરણ જોઈશું એષઃ બતકઃ, તો આપણને અહીંયા એકાગ્રતા આપ્યું છે, તો આપણે અહીંયા વાક્ય બને છે એષઃ બતકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિત, તો આપણે પણ અહીંયા તસ્ય અને પ્રચલિત ઉમેરવાનું રહેશે અને વચ્ચેનો શબ્દ કૌંસમાંથી. તો અહીંયા પહેલું છે એષઃ શુકઃ તસ્ય, અહીંયા આપણને સ્વામી ભક્તિ આપી છે, પણ સ્વામી ભક્તિ એટલે માલિક પ્રત્યે વફાદારી, તો એ પોપટની હોતી નથી, તો શેની હોય છે? કૂતરાની હોય છે. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો આપણે અહીંયા સ્વામી ભક્તિ ચેકીને મનુષ્ય વાચા લખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓએ આ ચેકીને કૌંસમાં મનુષ્ય વાચા એટલે કે મનુષ્યની વાણી, પોપટ શું બોલે છે? મનુષ્યની વાણી. તો અહીંયા ભૂલ થઈ છે, તો અહીંયા ચેકીને મનુષ્ય વાચા કરી દેવું. તો અહીં આવશે તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા, એટલે કે પોપટ મનુષ્ય જે વાણી પ્રચલિત છે. આગળ આવે છે બીજું એષઃ કુકુરઃ તસ્ય, તો અહીં આપણે આપે છે સ્વામી ભક્તિ, તો આપણે અહીંયા લખીશું સ્વામી ભક્તિ પ્રચલિતા. સ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. સ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. સહ છાત્રાલયઃ તસ્ય વ્યવસ્થતા પ્રચલિતા. તો અહીંયા આપણે પાઠ 5 યોજક તત્ર દુર્લભ પૂરો થાય છે. તો આજનું હોમવર્ક છે દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે સંસ્કૃતની સ્વાધ્યાયપોથીમાં આજે જે ચલાવ્યું તે લખવું. જો પેન્સિલથી લખવાનું હોય, તમે અહીંયા પેન્સિલથી લખતા હો, તો પેન્સિલથી જ લખવાનું રહેશે, કોઈએ પેન વાપરવાની રહેશે નહીં. અને જો તમે પેનથી જ લખતા હો સ્કૂલમાં પણ, તો જ પેનથી લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.